હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતીઓની પ્રિય એવી દાળ ઢોકળી દાળ ઢોકળી તો લગભગ બધાને ભાવતી હશે જો તમારી કીધી આવી છૂટી છૂટી સરસ રસીલી ઢોકળી ના બનતી હોય તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો તો ચલો મારી સાથે અમુક ટીપ્સ અને ટ્રીક સાથે એકદમ સરસ ઢોકળી છૂટી છૂટી અને રસીલી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો

અડધા કપ ડાળની સામે દોઢ કપ પાણી ઉમેરીને ડાળને બાફી લઈએ તેમાં વન ફોર્ટી સ્પૂન અડધા પાવડર નાખીશું એટલે ડાળનો કલર સરસ આવે અને દાળ ઉભરાઈને બહાર ના આવે તેના માટે એક ચમચી નાખીશું અને કુકરના ઢાંકણની અંદર થોડું ઘી લગાવીશું આમ કરવાથી ડાળ જરા પણ ઉભરાશે નહીં અને ઢાંકણ કે ગેસ જરા પણ ખરાબ તમારા નહીં થાય હવે મીડિયમ ગેસની ફ્લેમ પર બે વિસલ કરી લઈશું પછી ગેસની સ્લો ફ્લેમ પર વીસ થી પચીસ મિનિટ રહેવા દેશો એટલે ડાળ સરસ બફાઈ જશે અને તમારા ગેસની પણ બચત થશે દાળ બફાય છે ત્યાં ફટાફટ ઢોકળીનો લોટ બાંધી લઈશું તો તેના માટે દોઢ કપ ઘઉંનો રોટલીનો ઝીણો લોટ લઈશું તેમાં મસાલામાં અડધી ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર વન ફોર ટી સ્પૂન હિંગ એક ટીસ્પૂન લાલ મરચું પાવડર ને ઢોકળીને ટેસ્ટી અને ફ્લેવરફુલ બનાવવા માટે અડધી ટી સ્પૂન અજમાને હાથમાં ચોડીને ઉમેરીશું તેનાથી ઢોકળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું છેલ્લે એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીને મસાલા અને તેલને લોટમાં સારી રીતના મિક્સ કરીશું હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને થેપલા જેવો લોટ બાંધી લઈશું તમે જોઈ શકો છો લોટ સરસ બંધાઈ ગયો છે તો આટલો લોટ બાંધવામાં મારે એક કપથી થોડું ઓછું એટલે કે પોણા કપ જેટલા પાણીની જરૂર પડી છે તો ઢોકળી માટે પરફેક્ટ લોટ બંધાઈ ગયો છે હવે હાથમાં થોડું તેલ લઈને લોટને સારી રીતના મસળી લઈશું લોટને આ રીતે મસળવાથી ઢોકળી એકદમ સરસ સોફ્ટ બને છે અને ટેસ્ટી બને છે મસળાઈ જાય એટલે લોટને પંદર મિનિટનો રેસ્ટ આપીશું ત્યાં કુકરમાં પણ મીડિયમ ફ્લેમ પર બે વિસલ કરી અને સ્લો ફ્લેમ પર ત્રીસ મિનિટ થવા દીધું છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને પ્રેશર તેની જાતે પૂરું થાય પછી જ ખોલીશું કુકરમાં પ્રેશર તેની જાતે પૂરું થઈ ગયું છે હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો દાળ સરસ રીતના બફાઈ ગઈ છે ને અંદર આપણે ચમચી નાખી હતી તેને પણ આપણે કાઢી લઈએ દાળને ક્રશ કરવા માટે બ્લેન્ડરથી ક્રશ કરીશું તો પહેલા આપણે એક કપ પાણી અને એક ટી સ્પૂન લઈએ તો દાળ સરસ એક ક્રશ થઈ ગઈ છે હવે તેનો વઘાર કરવા માટે કુકરમાં બે ટી સ્પૂન તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન રાઈ મેથી એક ટી સ્પૂન જીરું એક તજનો ટુકડો બે લવિંગ એક તમાલપત્ર એક લાલ લાલકું મરચું લીમડાના પાન ને ટી ટીસ્પૂન હિંગ ઉમેરીને બધા જ ને સારી રીતના રાઈ મેથી ફૂટી જાય એટલે હાફ ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું વઘારમાં હળદર ઉમેરવાથી દાલ ટોકળીનો કલર ખૂબ જ સરસ આવશે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીને અત્યારે ગેસની ફ્લેમ

તો એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને થોડા લીલા વટાણા તમારે લીલા દાણા ઉમેરવા હોય તો તે પણ ઉમેરી શકો છો સાથે થોડા શેંગ દાણા ઉમેરીશું દાળ ટોકડીમાં ખાસ દાણા સિંગદાણા ઉમેરજો ખૂબ જ ટેસ્ટી લાગશે થોડા ફ્રેશ ધાણા ભાજી ઉમેરીશું અને એક મીડિયમ સાઈઝનું એકદમ ઝીણું સમારેલું ટમેટું ઉમેરીશું હવે મીઠાસ માટે તમારા ટેસ્ટ પ્રમાણે થોડો ગોળ ઉમેરીશું અને સાથે એક લીંબુનો રસ ઉમેરીને બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈએ બધું સારી રીતના મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરીને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને ગેસને સ્લો ફ્લેમ પર ડાળને સારી રીતના ઉકળવા દેવાની છે દાળ ઉકળે છે ત્યાં ફટાફટ ઢોકળી તૈયાર કરી લઈએ ઢોકળી બનાવવા માટે આપણે લોટ બાંધીને તૈયાર કર્યો છે તેમાંથી એક મોટી સાઈઝનો લુવો વાળી લઈએ પછી કોરા લોટથી કવર કરી લઈશું અને પછી પતલું પણ નહીં અને જાડું પણ નહીં તેવું થેપલું વણી લઈએ તમને મોટું થેપલું વણવાનું ના ફાવે તો નાનું વણવાનું હવે થેપલાની થિકનેસ બતાવું પછી ચપ્પાની મદદથી કટ કરીશું તો ઢોકળીની સાઈઝ તમે તમારી ચોઈસ પ્રમાણે નાની મોટી કરી શકો છો ચોઈસ મિત્રો તમારી પાસે છે પહેલા ઊભા કટ લગાવીને પછી આડા કટ લગાવીશું એકદમ હળવા હાથે આડા કટ લગાવીશું આપણી એકદમ સરસ મીડિયમ એકદમ પતલી પણ નહીં ને એકદમ જાડી પણ નહીં તેવી ઢોકળી તૈયાર છે તો તેને પ્લેટમાં લઈ લઈએ આજ રીતના બાકીના બધા થેપલા વણી લઈએ અને ઢોકળી બનાવી લઈએ તો ઢોકળી આપણે તૈયાર થઈ ગઈ છે તો બીજી બાજુ ડાળ પણ સરસ ઉકળી ગઈ છે ડાળ સરસ ઉકળી જાય પછી ગેસની ફ્લેમ હાઈ કરીને તેમાં ઢોકળી એટલે ઢોકળી એકબીજા સાથે ચીપકશે નહીં અને છૂટી છૂટી રહેશે ગેસની ફ્લેમ હાઈ રાખીને આ રીતે એક એક કરીને છૂટી છૂટી ઢોકળી ઉમેરતા જવાની ઢોકળી ઉમેર્યા પછી તમને ડાળ થોડી ઘટ લાગે તો થોડું પાણી ગરમ કરીને ઉમેરી શકો છો બસ આ જ રીતના બધી ઢોકળીને ઉમેરી દઈશું તો મેં હાઈ ફ્લેમ પર એક એક કરીને છૂટી છૂટી બધી ઢોકળી ઉમેરી દીધી છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની ગેસની ફ્લેમ મીડિયમ કરી કુકરનું ટાકણ બંધ કરીને બે વિસલ કરીશું ખાસ ટાકણ બંધ કરીને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખજો બે વિસલ થઈ ગઈ છે પ્રેશર તેની જાતે પૂરું થવા દઈશું જેમ વરાળમાં દાળ ઢોકળી બફાશે તેમ તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે એટલે પ્રેશર તેની જાતે પૂરું થવા દેજો એટલે તમારી દાળ ઢોકળી પરફેક્ટ બનશે તો હવે પ્રેશર પૂરું થઈ ગયું છે તો હવે તમે જોઈ શકો છો આપણી એકદમ સરસ ડાળ ઢોકળી કૂક થઈ ગઈ છે દાળ ઢોકળીને વધારે ટેસ્ટી બનાવવા માટે વન ફોર ટી સ્પૂન કસૂરી મેથી ઉમેરીશું કસૂરી મેથી ઉમેરવાથી દાળ ઢોકળીનો ટેસ્ટ આવશે સાથે થોડા ફ્રેશ ભાજી ઉમેરીશું આપણે ખડા મસાલાથી વઘાર કર્યો છે એટલે ગરમ મસાલો ઉમેરવાની કોઈ જ જરૂર નથી ને જો તમારે ઉમેરવો હોય તો આ સ્ટેજ ઉપર હાફ ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરજો હવે બિલકુલ હળવા હાથે મિક્સ કરીશું તો તૈયાર છે આપણી ટેસ્ટી એવી દાળ ઢોકળી તો છે ને એકદમ છૂટી છૂટી અને રસી લે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને બાકી તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તમે જોઈ શકો છો ખૂબ જ સારા ટેસ્ટ સાથે આપણી દાળ ઢોકળી તૈયાર થઈ છે સુગંધ પણ લાજવાબ આવે છે અને બધી ઢોકળી સરસ છૂટી છૂટી અને રસીલી તૈયાર થઈ છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને તો જરૂર એકવાર આ રીતના ટ્રાય કરજો સારું ખાઓ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસિપીને લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ